असलामुअलैकुम बाळको, आपणे धोरण पाँचमां आपणे अगाउना पीरियडमां थियरी शीखी गया। आजे आपणे स्वाध्याय शीखीशुं। तो जुओ, स्वाध्यायमां शुं छे के कंसमां आपेला शब्दोमांथी योग्य शब्दो पसंद करी खाली जग्या पूरो। तो जुओ, पहली खाली जग्या शुं छे के आपेली सूचना प्रमाणे इनपुट डेटा पर कॉम्प्यूटर जे कार्य करे तेने खाली जग्या कहे छे, तो तेने शुं कहेवाय? प्रोसेसिंग कहेवाय। तमारे खाली जग्यामां प्रोसेसिंग लखवानुं। पछी माहिती तैयार करवा माटे प्रोग्राम मुजब इनपुट डेटा पर खाली जग्या प्रोसेस करे छे। तो ए माहिती पर ए डेटा पर प्रोसेस कोण करे छे? तो सीपीयू करे छे। कोण? सीपीयू। पछी खाली जग्या इनपुट डिवाइस छे। तो जुओ, माउस अने मॉनिटर, ए बेमांथी कोण आवे? तो ए बेमांथी माउस आवे। माउस ए इनपुट डिवाइस छे अने मॉनिटर ए आउटपुट डिवाइस छे। पछी कॉम्प्यूटर में दाखल कराता डेटा ने शू कहवाय? इनपुट कहवाय। पछी पांच नंबर, खाली जग्या कॉम्प्यूटर में संग्रह कार्यनुं नियंत्रण करे छे। तो कोण नियंत्रण करे छे? कॉम्प्यूटर में संग्रह समग्र कार्यनुं, कॉम्प्यूटरना जे समग्र कार्य थाय छे कॉम्प्यूटर में एनुं नियंत्रण, एनी देखरेख कोण राखे छे? तो सीपीयू राखे छे। पछी जुओ के बधा ज डेटा प्रोग्राम अने माहितीनो संग्रह करे छे। तो ए कोण करे छे? मेमरी यूनिट करे छे। बधी ज माहिती, बधा ज प्रोग्राम अने डेटानो संग्रह मेमरी यूनिट करे छे। पछी सात नंबर, के खाली जग्याए विज्युअल डिस्प्ले यूनिट तरीके जाणीतुं छे, तो मॉनिटर। आ तो आपणे अगाउ पण शीखी गया छे ત્રીજા ચોથામાં, કે વીડીયુ તરીકે ઓળખાય છે, તો મોનિટર। પછી ખાલી જગ્યા માઉસ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે, તો પોઇન્ટિંગ ડિવાઇસ। માઉસ કઈ રીતના ઓળખાય છે? તો પોઇન્ટિંગ ડિવાઇસ। પછી નવ નંબર, ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે। શું કહેવાય? પ્રોગ્રામ। તમારે ખાલી જગ્યામાંથી કૌંસમાંથી જોઈને ખાલી જગ્યા પૂરવાની। પછી દસ નંબર, લખાણ કે ચિત્રની છાપેલી નકલને ખાલી જગ્યા કહે છે, તો એને શું કહેવાય? હાર્ડ કોપી કહેવાય। શું કહેવાય? હાર્ડ કોપી। પછી અગિયાર નંબર, ડેટાના પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરાયેલી માહિતીને આઉટપુટ કહે છે। શું કહેવાય? આઉટપુટ। પછી બાર નંબર, કીબોર્ડ એ ખાલી જગ્યા ડિવાઇસ છે, તો કીબોર્ડ એ શું છે? ઇનપુટ ડિવાઇસ છે। કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે। પછી આગળ તેર નંબર, મોનિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે, તો મોનિટર આઉટપુટ ડિવાઇસ છે। પછી ખાલી જગ્યાએ ડિવાઇસ સાધન છે, તો દર્શાવવા માટેનું સાધન એ માઉસ છે। પછી પંદર નંબર, ખાલી જગ્યા પર 100 કરતાં વધારે કી આવેલી છે, તો કીબોર્ડ પર 100 કરતાં વધારે કી આવેલી છે। પછી ખાલી જગ્યા પર 2-3 બટન હોય છે, તો સાની પર હોય? તો માઉસ પર હોય। પછી સત્તર, ખાલી જગ્યા આઉટપુટ દર્શાવે છે, તો કોણ આઉટપુટ દર્શાવે? મોનિટર। પછી કોમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરાયેલી નકલને ખાલી જગ્યા કહે છે, તો કોમ્પ્યુટરમાં જે નકલ હોય એને સોફ્ટ કોપી કહેવાય। શું કહેવાય? સોફ્ટ કોપી। પછી ખાલી જગ્યા, પ્રિન્ટર વધારે ઝડપથી ચાલે છે, તો આપણે અલગ અલગ પ્રિન્ટરના પ્રકાર શીખી ગયા, કે ડોટ મેટ્રિક પ્રિન્ટર, ઇન્જેક્ટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર। તો સૌથી ઝડપી લેસર પ્રિન્ટર છે। કયું? લેસર પ્રિન્ટર। પછી વીસ નંબર, ખાલી જગ્યા પ્રિન્ટર ધીમું છે અને ખૂબ જ અવાજ કરે છે, તો કયું? ડોટ મેટ્રિક પ્રિન્ટર। તો એ તમારે ખાલી જગ્યા, અહીંયા 20 ખાલી જગ્યા છે, એ 20 ખાલી જગ્યા તમારે પૂરી દેવાની છે। પછી જુઓ કે નામ લખો, તો અહીંયા શું છે કે કોમ્પ્યુટરના મુખ્ય ત્રણ કાર્યો, તો કોમ્પ્યુટરના મુખ્ય ત્રણ કાર્યો કયા છે? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। કયા? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। પછી પ્રિન્ટરના ત્રણ પ્રકાર, તો પ્રિન્ટરના પ્રકાર કયા? ડોટ મેટ્રિક પ્રિન્ટર, ઇન્જેક્ટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર। તો આ જવાબ તમને થિયરીમાંથી પણ મળી જશે, તો તમારે આ રીતના લખી દેવું। પછી જુઓ શું છે કે આઉટપુટ માટેના બે સાધનો, તો આઉટપુટ માટેના સાધનો કયા છે? મોનિટર અને પ્રિન્ટર। પછી ઇનપુટ માટેના સાધનો, તો ઇનપુટ માટેના સાધનોમાં માઉસ અને કીબોર્ડ। પછી સીપીયુ બોક્સમાં આવેલા બે યુનિટ, તો સીપીયુ બોક્સમાં કયા બે યુનિટ છે? તો પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ। કયા બે? પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ। પછી જુઓ નીચેના ભાગોના કાર્યો લખો, તો મોનિટર, તો મોનિટરનું શું કાર્ય છે? કે મોનિટર એ ટીવીના પડદા જેવું દેખાય છે। મોનિટરને વિડીયો તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે આઉટપુટ માટેનું સાધન છે। એ રીતના આપણે અહીંયા થિયરી થોડી લખવાની છે। પછી પ્રોસેસિંગ યુનિટ, તો પ્રોસેસિંગ યુનિટે સીપીયુ બોક્સમાં પ્રોસેસિંગ યુનિટ રાખેલું હોય છે। પ્રોસેસિંગ યુનિટ ક્યાં હોય?
तो ते सीपीयू बॉक्स में हो प्रोसेसिंग अने स्टोरेजना मुख्य कार्य करे छे। प्रोसेसिंग यूनिट ए डेटा पर प्रोसेस करवानू अने ए डेटा नो संग्रह करवानू ए बे महत्वना काम करे छे। पछी जुओ कीबोर्ड, तो डेटा अथवा कॉम्प्यूटर ने आपवानी सूचनाओ दाखल करवा माटे कीबोर्ड नो उपयोग थाय छे। बराबर, कीबोर्ड नो उपयोग लखवा माटे पण थाय छे। कीबोर्ड ए सीपीयू बॉक्स साथे वायर द्वारा जोड़ायेलू होय छे। पछी मेमरी यूनिट, तो मेमरी यूनिट बधा ज डेटा अने माहितीनो संग्रह करे छे। तमे जे डेटा कॉम्प्यूटर में दाखल करो छो ते सौ प्रथम मेमरी यूनिट में जाए छे। पछी शू छे कि प्रिंटर, तो प्रिंटर नी मदद थी माहिती के आउटपुट ने कागळ पर छापी शकाय छे अने प्रिंटर लखाण तथा चित्रों छापे छे। पछी जुओ शू छे के अहीं जोड़का छे, तो पहले शू छे कि इनपुट, तो इनपुट नी सामे शू आवशे, तो इनपुट नी सामे डी दाखल करेलो डेटा। पछी बीजू आउटपुट, तो आउटपुट ए शू छे, तो आउटपुट ए तैयार करायेली माहिती छे। प्रोसेसिंग द्वारा जे माहिती तैयार थाय छे तेने आउटपुट कहे छे। पछी प्रोसेसिंग, त्रण नंबर में शू छे प्रोसेसिंग, तो डेटा पर कराती प्रक्रिया एने शू कहेवाय प्रोसेसिंग कहेवाय। पछी प्रोग्राम, तो प्रोग्राम एटले तर्कबद्ध अने क्रमबद्ध अपाती सूचनाओ, तो एमां ए आवशे। पछी स्टोरेज, तो स्टोरेज ए शू छे, तो स्टोरेज ए मेमरी यूनिटनुं कार्य छे। जो तमारे अहीं आ रीतना जुओ, अहीं हूँ तमने एनो ए लखी आपुं छुं कि पहला में डी आवशे, पछी सी आवशे, पछी ई आवशे, पछी ए आवशे अने पछी बी आवशे। आ रीतना मैं तमने जे लखीने आप्युं छे त्यां तमारे अहीं केवी रीतना लखवानुं कि एक नंबर छे त्यां आपणे इनपुट एवुं लखीशुं अने पछी एना सामे जवाबमां के इनपुटमां शुं छे के दाखल करेल डेटा। तो आ रीतना तमारे अहीं बधामां लखवानुं छे। अहीं आपणने पांच खाली जग्या जवाब आपणने लीटीओ आपेली छे, ए लीटीओमां आपणे आना जोड़काना जवाब लखवाना छे। तो तमारे आ स्वाध्याय नोटमां लखवानुं छे। एनी पहेला हूँ तमने थीअरी मोकलीश, ए थीअरी तमारे नोटमां लखवानी छे। अगाउना विडियोनी पण थीअरी बाकी छे लखवानी, तो ए बंने थीअरी लखवानी अने आ होमवर्क लखवानुं। हूँ तमने स्वाध्यायनो पण फोटो मोकलीश, ए प्रमाणे तमारे होमवर्क करवानुं छे।